નમસ્કાર મિત્રો, હું છું કીર્તન મહેતા અને આપ જોઈ રહ્યા છો આર્ટિસ્ટિસ મેડ યુટ્યુબ ચેનલ પર રવિવારનો એક ખાસ ઇન્ફોર્મેટિવ એપિસોડ. મિત્રો, આજે આપણે જોઈશું કે પૃથ્વી ઉપર માણસ કઈ રીતના આવ્યો. મિત્રો, પૃથ્વી ઉપર ડાયનાસોરનો નાશ થયા બાદ નાના પ્રકારના સસ્તન પ્રાણીઓનું વર્ચસ્વ વધ્યું. તે સમયમાં પ્રાણીઓ એ માંસાહારી અને મોટેભાગે ચાર પગે ચાલનારા હતા. યુરેશિયામાં આમ જોવા જઈએ તો વિરાટ કદના હાથી અને આફ્રિકન વિસ્તારોમાં એ વાનરો બન્યા. મિત્રો, એક થિયરી પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે એટલે કે માણસની ઉત્પત્તિ એ વાનરમાંથી જ હતી એ સર્વ સ્વીકૃત સિદ્ધાંત છે, એટલે કે બધાએ માનેલો સિદ્ધાંત છે. પૃથ્વી પર જલ અને વાયુના પરિવર્તનથી મિત્રો વાનરો એ ઝાડ ઉપરથી જમીન ઉપર વસવા લાગ્યા અને પર્યાવરણને અનુકૂળ થવા લાગ્યા. પૃથ્વી પરના વાતાવરણને અનુકૂળ થવા માટે તેમના શરીરમાં ઘણા બધા ફેરફારો થવા લાગ્યા. આ ફેરફાર ચહેરા અને માથામાં થયા. ચહેરાઓ ચપટા થતા ગયા, દાંતની શ્રેણી બની અને તેથી તેઓ ખોરાકની પસંદગી કરવા લાગ્યા, એટલે કે તેઓ ખોરાક તેમને કયા પ્રકારનો જોઈશે તે નક્કી કરવા લાગ્યા. કેટલાક વાનરોએ બે પગે ચાલતા થયા અને હાથીઓનો ઉપયોગ કરવા લાગ્યા, એટલે કે હાથીને તે લોકોના રોજબરોજના કામમાં ઉપયોગમાં લેવા માંડ્યા. તેમજ મગજ એ શક્તિશાળી બનતા ગયા. તેઓ પહેલાં ગુફામાં રહેતા હતા. તેઓએ ખોરાક શોધવા માટે, શરીરનું રક્ષણ કરવા માટે અનેક ઉપાયો કરવા લાગ્યા. આ પ્રથમ માનવો એ હોમો હેબિલિસ કહેવાય છે. ત્યારબાદ હોમો ઇરેક્ટસ, નિયરડર્થલ બન્યા. આજનો આ માણસ એટલે કે મિત્રો આપણે એ હોમો સેપિયન્સના વંશજ છીએ. આરંભકાળથી માણસ એ માંસાહારી હતો. શરીરને ચામડીથી ઢાંકતો અનુક્રમે બુદ્ધિનો વિકાસ થવા લાગ્યો અને સામાજિક બનવા લાગ્યો. ધીમે ધીમે લગભગ 1000 વર્ષ પહેલાં પૃથ્વી પર વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ થયો અને સંસ્કૃતિની શરૂઆત જ માનવજીવન માટે ક્રાંતિકારી રહી મિત્રો. અને ત્યારબાદ માણસ ખેતી કરતા શીખ્યો. ધીમે ધીમે તેણે પૈંડાની શોધ કરી અને એની આગળની વિકાસની વાત તો બધી જાણીતી જ છે. અને મિત્રો, તમારામાંથી ઘણા બધા ભણીને પણ આવ્યા હશો અને તમે જાણતા પણ હશો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને ગમ્યો હશે. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. જો આપને અમને કંઈક જણાવવું છે અને તમને હજુ પણ કંઈક પ્રશ્ન છે તો આપ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવો. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારી દરેક અપડેટ મળતી રહે. અમારી ચેનલ ઉપર આર્ટ એપિસોડ, મોટિવેશનલ વિડીયો અને તમે જ્ઞાનથી ભરપૂર વિડીયો તો જોઈ જ શકશો. તો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.